વાર્તા 71. સ્વામિનારાયણ હરે. ફાગણવદી આઠમને રોજ બાપાશ્રીએ પોતાના ઘેર સંતોને લઈ જઈને રસોઈ કરાવીને જમાડ્યા અને પછી મંદિરમાં આવ્યા અને બપોરે મધ્ય પ્રકરણનું 43મું વતનાવ્રત વંચાતું હતું. તેમાં વાત આવી જે ભગવાનને વિશે આત્માને સજાતી પ્રીતિ કરનારો ભક્ત બ્રહ્મરૂપ છે. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું જે બ્રહ્મનો અર્થ શું હશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે બ્રહ્મ એટલે ભગવાન જાણવા, તે ભગવાનરૂપ થયો એટલે મુક્તની પંક્તિમાં ભળ્યો. પણ જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તને સજાતી થયો છે તે દેહનો યોગ છે, ત્યાં સુધી મુક્તના જેવું સ્વતંત્રપણું જે બીજા જીવોને મહારાજના સુખમાં લઈ જવા એ સામર્થ્ય એને મળતી નથી. જેમ બાળક જન્મે તે છોકરો હોય તે પુરુષની સજાતિ કહેવાય, પણ જુવાન પુરુષની પેઠે કામ કરી શકે નહીં અને આહાર તથા અવસ્થા તે પણ સરખા ન હોય, તેમ સિદ્ધ મુક્તમાં અને દેહના યોગવાળા મુક્તમાં ફેર છે. ને તે સાધન દશાવાળો કહેવાય. જે અનાદિ મુક્ત છે તે તો જેટલું શ્રીજી મહારાજ કરે તેટલું કરી શકે, ને જે સાધન દશાવાળા છે તે તો પોતે નિલેપ રહે પણ બીજાને મુક્ત કરી શકે નહીં. તે તો જ્યારે દેહનો વિયોગ થાય ને ધામમાં જઈને ફેર સ્વતંત્રપણે આવે ત્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરે. તેમાં પણ જેને અહીં અનાદિ મુક્તનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે તો આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે. ઇતિ બાપાશ્રીની વાતો, ભાગ 1, વાર્તા 71મી જે તે થઈ.